नमस्कार मंतव्य न्यूज में आपनु स्वागत छे। सांजे समाचार में सौथी मोटा समाचार पर बात करीशु। जे मळी रह्या छे असित वोरानु राजीनामु लेवायुं छे। आखरे गौण सभा पसंदगी मंडळना चेरमेन पद पर थी असित वोरानु राजीनामु। मुख्यमंत्री साथे मुलाकात बाद राजीनामु, हेड क्लार्क नी परीक्षा पहला राजीनामु लई लेवामां आव्युं छे। मार्च महीनामां फरीथी परीक्षा योजावानी छे ने ते पहेला असित वोरानु राजीनामु। ज्यारे अन्य बे बोर्ड निगमना चेरमेनना पण राजीनामा लेवाया छे। विगतो सामे आवी रही छे। मुख्यमंत्री साथे मुलाकात बाद राजीनामु लेवायुं छे। आ पहेला पण मुख्यमंत्री साथे तेमनी मुलाकात थई हती। पेपर लीक कांड मामलो सामे आव्यो हतो डिसेम्बर महिनामां। ते समये पण जो के ते वखते राजीनामाना नी जे वात हती तेने रद्द आप्यो हतो, परंतु विद्यार्थीओनी जे मांगणी हती, विद्यार्थीओनो जे रोष हतो, आखरे सरकारे झूकवू पड्युं छे। हेड क्लार्कनी परीक्षा मार्च महिनामां योजावानी छे अने ते पहेला असित वोरानु राजीनामु। पेपर लीक कांड मामले असित वोरा राजीनामु आपे તેવી વિદ્યાર્થીઓની માંગ હતી। વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો। સોશિયલ મીડિયા સહિત વિદ્યાર્થીઓ જે માંગણી કરી રહ્યા હતા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદ પરથી તેમને હટાવવામાં આવે, જે ગેરરીતિ થઈ હતી, મામલો સામે આવ્યો હતો। ત્યારે આખરે સરકારને વિદ્યાર્થીઓ સામે ક્યાંક ઝૂકવું પડ્યું છે। વિદ્યાર્થીઓની જે માંગણી હતી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક કાંડ મામલો સામે આવ્યો હતો અને આખરે સરકારે આ નિર્ણય લીધો છે। અસિત વોરાનું રાજીનામું લેવાયું છે। અન્ય બે અધ્યક્ષના પણ રાજીનામા। સૌથી મોટા જે હાલ સમાચાર, મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ હતી, જે બાદ રાજીનામું, જે વિગતો હાલ સામે આવી રહ્યું છે। આખરે સરકાર વિદ્યાર્થીઓની માંગ આગળ ઝૂકી છે। ગાંધીનગરથી આ સૌથી મોટા સમાચાર। ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદ પરથી આસિત વોરાએ રાજીનામું આપી દીધું છે। ગાંધીનગર બિનસચિવાલયની પરીક્ષા 13 તારીખે લેવામાં આવવાની છે અને તે પહેલા આસિત વોરાનું राजीनामु लेवामां आव्युं छे। जे विगतो छे के गांधीनगर बिन सचिवालय तेमज हेड क्लार्कनी परीक्षा तटस्थ रीते लई शकाय ते माटे असित वोरानुं राजीनामु लेवायुं होई शके छे। साथे तेमनी भूमिका पण शंकास्पद रीते जोवाई रही हती। विद्यार्थीओमां पण भारोभार रोष जोवा मळी रह्यो हतो। राज्यना युवानो अने परीक्षानी तैयारी करनारा उम्मीदवारो द्वारा पेपर लीक कांड मामलो सामे आव्यो हतो। ते बाद અસિત વોરાનું રાજીનામાની માંગણી હતી તે ઉગ્ર બની હતી। વિદ્યાર્થીઓની માંગ હતી કે તેઓ રાજીનામું આપે। તો આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયા અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દિનેશભાઈ, આખરે ક્યાંક કહી શકાય કે સરકારે વિદ્યાર્થીઓની માંગ આગળ ઝૂકવું પડ્યું છે અને અસિત વોરાનું રાજીનામું લીધું છે? સરકારમાં વારંવાર પરીક્ષાઓને લઈને કૌભાંડો થતા હતા અને એને લઈને જે વિદ્યાર્થીઓ દ્વારા મુવમેન્ટ ચલાવવામાં આવી અને જે આક્ષેપો થયા હતા તેને આજે સાબિત કરતા રાજીનામાને અમે લોકો આવકારીએ છીએ કે સરકારનું આ પગલું આવકારદાયક છે। પરંતુ સરકારે ઘણું બધું મોડું કર્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે, પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને અમે એક વસ્તુની જે અમારી માંગણી હતી કે બિન સચિવાલયની પરીક્ષા આસિત વોરાની આગેવાનીમાં ના લેવામાં આવે, તેમાં કદાચ આજે વિદ્યાર્થીઓની જીત થઈ એવું મને લાગી રહ્યું છે। દિનેશભાઈ, ચોક્કસથી ડિસેમ્બર મહિનાથી આ માંગણી હતી, પરંતુ હવે જેમ જેમ પરીક્ષા નજીક આવી આટલો વિલંબ કેમ? આખરે શું તેમની જે ભૂમિકા હતી શંકાસ્પદ હતી તે જ સમયથી, કે અત્યારે કંઈક પોલ નવી બહાર ન આવી જાય, અન્ય સભ્યોની પણ ક્યાંક પોલ ન ખુલી જાય તે પહેલા જ આ નિર્ણય નહીં લેવો હિતાવહ સમજો? ગુજરાત સરકાર વારંવાર નિર્ણય લેવામાં વિલંબ કરી રહી છે। ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા પ્રોબ્લેમ એવી રીતે ઉદ્ભવતા હોય છે જેમાં તાત્કાલિક નિર્ણયની જરૂર હોય છે, પણ રાજકીય અને સરકારના ઈગોના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને ભોગ બનવું પડે છે, જેનું આ એક પરિણામ હતું।
આશિત ઓરાનું રાજીનામું વિદ્યાર્થીઓની મોટામાં મોટી જીત છે. ચોક્કસથી દિનેશભાઈ આભાર મંતવ્યની સાથે વાતચીત કરી આપે. તો ગાંધીનગર બિન સચિવાલય અને હેડ ક્લાર્કની પરીક્ષા હવે તટસ્થ રીતે લેવાય તે માટે રાજ્ય સરકારે અસિત વોરાનું રાજીનામું લઈ લીધું છે. આ પેપરલીક કાંડમાં રાજીનામાની માંગણી હતી, વિદ્યાર્થીઓની માંગણી હતી. અસિત વોરાની ભૂમિકા પણ ક્યાંક શંકાસ્પદ રીતે જોવાઈ રહી હતી. જે પેપરલીક કાંડ મામલો સામે આવ્યો હતો, જોકે આખરે સરકાર વિદ્યાર્થીઓની માંગ સામે ઝૂકી છે. આ મામલે પણ સરકારે અસિત વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર અન્ય લોકો સામે પણ કડક પગલાં ભરવા મુખ્યમંત્રીએ કહી દીધું હતું. અગાઉ પણ વારંવાર રાજ્યમાં સરકારી પરીક્ષાના પેપરો ફૂટતા સરકારે પણ અસિત વોરા પાસે રાજીનામું માંગ્યું હોઈ શકે તેવી પણ અટકળો વહેતી થઈ હતી. સચિવાલયની પરીક્ષા પહેલા જ અન્ય સભ્યો છે આઈ કે જાડેજાનું પણ રાજીનામું, જે વિગતો બિન સચિવાલયની પરીક્ષા છે. માર્ચ મહિનામાં બોર્ડની પુનઃરચનાને બહાને કે ફરીવાર બોર્ડનું સંગઠન છે તે ગોઠવાય અને તે માટે રાજીનામું લેવાઈ શકે છે. નિર્મલ વાટલિયા વિદ્યાર્થી નેતા છે, તે પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નિર્મલભાઈ, આખરે વિદ્યાર્થીઓની માંગ હતી અસિત વોરા રાજીનામું આપે. પેપર લીક કાંડ મામલો સામે આવ્યો હતો ડિસેમ્બર મહિનાથી, જ્યારે પેપર લીક કાંડ થયું હતું ત્યારથી આ માંગણી હતી અને આખરે અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કયા પ્રકારે જુઓ છો? સૌપ્રથમ તો ગુજરાતના તમામ યુવાનોની જીત છે, તેની સાથે સાથે આવનારા સમયમાં 13 તારીખે જે ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા લેવાની છે બિન સચિવાલયની, એ બિન સચિવાલયની પરીક્ષામાં પણ સૌ ગુજરાતના તમામ યુવાનોને વિશ્વાસ આજે જાગી ગયો છે કે આશિત વારો સાહેબના રાજીનામાથી તમામ ગુજરાતના વિદ્યાર્થીઓમાં નવી આશા જાગી છે. કારણ કે સૌ પ્રથમ તો અમને અને ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રશ્ન એ હતો કે બબ્બે વારે તો એક જ વ્યક્તિના કાર્યકાળ દરમિયાન જો પેપર ફૂટ્યું હોય તેમ છતાં તેના રાજીનામા ન લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં અને આવનારી સમયની જે ભરતીઓ છે, ભરતીઓ માટે પણ અમને એવો ડાઉટ હતો કે આ ભરતીઓ પણ આવી રીતે થશે અને ફરી પાછું પેપર લીક થવાની ઘટના સામે આવશે. એટલે ગુજરાત સરકાર અને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તે ઉપરાંત અને ગુજરાતના યુવાન અને તમામ લોકો જે આ માટે લડાઈ લડ્યા હતા, તમામ સંગઠનો ખૂબ ખૂબ આભારી છે. ચોક્કસથી નિર્મલ આભાર મંતવ્યની સાથે વાત કરવા બદલ. વિદ્યાર્થી નેતા જોડાયા હતા, તેમણે પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે, વિદ્યાર્થીઓની જીત ગણાવી છે અને આવનારા સમયમાં બિન સચિવાલય અને હેડ ક્લાર્કની પરીક્ષા છે તે પહેલા આ નિર્ણય અને વિદ્યાર્થીઓની પણ માંગ હતી કે હવે જે પરીક્ષા યોજાય, કોઈ પણ પરીક્ષા છે તેમાં ગેરરીતિ સામે ન આવે. બોર્ડની પુનઃરચનાના બહાને રાજીનામું લેવાયું છે. રાજ્ય સરકાર આખરે વિદ્યાર્થીઓ સામે ઝૂકી છે. હંસરાજ ગજેરા, આઈ કે જાડેજા, બળવંતસિંહ રાજપૂતનું પણ રાજીનામું, જે હાલ અપડેટ સામે આવી રહી છે. હેડ ક્લાર્કની પરીક્ષાનો પેપર કાંડ મામલો છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી હતી, વિદ્યાર્થીઓમાં પણ રોષ હતો. સરકારે પણ ત્યાં ખાતરી આપી હતી કે જે ગેરરીતિ સામે આવી હતી, જે દોષિતો છે, જે કૌભાંડીઓ છે, તેમની સામે કડક કાર્યવાહી થશે. સાથે વિદ્યાર્થીઓની જે માંગણી રહી હતી કે અસિત વોરાને હટાવવામાં આવે, તેવો રાજીનામું આપે તેવી માંગણી હતી. જ્યારે આખરે આ વિદ્યાર્થીઓની માંગ સામે સરકાર ઝૂકી છે. ગાંધીનગરથી આ ખૂબ જ મોટા સમાચાર. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદ પરથી આશિત વોરાએ રાજીનામું આપી દીધું છે. આઈ કે જાડેજા, બળવંતસિંહ રાજપૂત, તેમનું પણ રાજીનામું. રાજ્યના યુવાનો અને પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કાંડ બાદ
અસિત વોરા રાજીનામું આપે તેમના રાજીનામાની માંગણી છે તે ઉગ્ર બની હતી, વિદ્યાર્થીઓની માંગણી હતી તે. આખરે આ માંગ સામે સરકાર ઝૂકી છે. ગાંધીનગરથી આ મોટા સમાચાર. તો હિરેન બેન્કર કોંગ્રેસ નેતા છે તે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હિરેનભાઈ, આખરે પરીક્ષા નજીક આવી છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો. વિદ્યાર્થીઓની માંગ હતી, પેપર લીક થયું હતું ડિસેમ્બર મહિનામાં, જે ગેરરીતિ સામે આવી હતી, પરંતુ આખરે આટલા સમયના વિલંબ બાદ આ નિર્ણય કયા પ્રકારે આપ જુઓ છો? અસિત વોરાનું રાજીનામું જે પ્રકારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 10 સરકારનો કામગીરી આપણે સૌએ જોઈ છે કે વારંવાર ગુજરાતમાં પેપર ખૂટવા, હેડ ક્લાર્કનું પેપર હોય, કલાર્કનું પેપર હોય, તમે જુઓ કે વિધાનસભાના ફ્લોર પર સરકારે સ્વીકાર્યું છે કે 61 જેટલી 61 વખત અલગ અલગ પરીક્ષાઓમાં ગેરરીતિઓ થઈ છે, 12 થી વધારે પેપર ખૂટ્યા છે. આ તમામ વસ્તુમાં જયારે લોકોએ નિષ્પક્ષ તપાસની વાત કરી હોય ત્યારે કોંગ્રેસ પક્ષ પહેલા દિવસથી કહી રહ્યું છે કે સત્તાના સ્થાન પર બેઠેલી ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટાચારનો છેડો ભાજપના કમલમ સુધી ચાલી રહ્યો છે અને આમાં મોટા મગરમચ્છોને બચાવવામાં ક્યાંક આવી રહ્યા છે. જે વખતે ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી એમ કહેતા હતા કે જે અસિત વોરાજી છે એમને ક્લીન ચીટ આપી દીધી જે તે સમયે, અને હાલમાં ફરી તેને હટાવવા આવી રહ્યા છે, એટલે એ સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે ન્યાય મળવો જોઈએ તો લોકો એના માટે ઘણો વિલંબ થયો છે. આખરે જયારે એમને પદ પરથી હટાવવા છે કોંગ્રેસ પક્ષ એમને આવકારી છે વાતને, પણ હજુ પણ જે પ્રકારે આ વાતની વાતમાં જ્યાં એક તંત્ર ગોઠવેલું છે, કૌભાંડ કરવાનું જે તંત્ર સરકારમાં ગોઠવેલું છે, એ માટે જો ખરેખર સરકારની નિષ્ઠા અને એની નિયત હોય તો ચોક્કસપણે જે મોટા માથાઓ જે છે આખું ષડયંત્ર જેને રચ્યું છે એને બહાર કાઢવા જોઈએ. ચોક્કસ. તો હિરણભાઈ, આપને લાગી રહ્યું છે બોર્ડની પુનઃરચનાનું છે તે માત્ર ક્યાંક આ બહાનું હોઈ શકે છે, ક્યાંક બીક તે પણ હોય કે પરીક્ષા નજીક આવી રહી છે, ફરીવાર વિદ્યાર્થીઓનો રોષ ના ભભૂકી ઉઠે અને ક્યાંક હજુ પણ જે પોલ હતી તે ક્યાંક સામે ના આવી જાય, હજુ પણ કેટલાક નવા કૌભાંડીઓ છે, મોટું માથું છે તેનું નામ ન સામે આવી જાય. કોંગ્રેસ પક્ષ પહેલા દિવસથી જ કહી રહ્યું છે કે નાના નાના લોકોને પકડીને મોટા મગરમચ્છોને બચાવવાની આખી કામગીરી થઈ રહી છે. જે પ્રકારે જો સરકારની નિયત સાફ હોય તો જે પ્રમાણે રાજસ્થાનમાં થયું હોય, રાજસ્થાનમાં તાત્કાલિક ધોરણે અધ્યક્ષશ્રીને જે તાત્કાલિક પદ પરથી ઉતારી દેવામાં આવ્યા હતા એ જ કામગીરી જે ગુજરાતમાં થઈ હોત તો હું માનું છું કે અત્યાર સુધીમાં ઘણા બધા મોટા મગરમચ્છો આપણા હાથમાં આવ્યા હોત. જે પ્રકારે કિશનના હત્યા કેસમાં આપણા ચાર સીધા પાછી સમજી જોડી શકતા હોય, તાત્કાલિક બે દિવસે મળી શકતું હોત વાતો, એવી તાત્કાલિક ત્વરિત કામગીરી, શું કામ આ પ્રકારના કામગીરીઓ ન થાય, યુવાનોના ભવિષ્યની વાત હતી, એમને ન્યાય મળવો જોઈતો હતો, અને તાત્કાલિક પ્રણે જે પ્રકારની ભ્રષ્ટાચારની નીતિ છે આમાં કયા લોકો સંડોવાયેલા છે, હજુ પણ જે પ્રેસના જે માલિકો છે એને પાસે પણ છાપવાની પરમિશનો આપવામાં આવતી હોય, એટલે આ બધી વાત જોવા મળે કે જે ભૂતકાળમાં પણ ડિફોલ્ટ ખાતા છે એને જ ફરીથી આપણને આપવામાં આવે, એટલે આખી વાતમાં ત્યાં કાળું હજુ પણ જોવા મળે છે. સરકારની નિયત અને નિષ્ઠામાં સંપૂર્ણપણે ન્યાયિક તપાસની માંગ જે કોંગ્રેસ પક્ષ કરી રહી છે એ જોવા મળતી નથી હજુ પણ. વારે ને વારે છેલ્લે કહેવા છતાં અત્યારે જયારે સરકારે આ પગલું લીધું છે આવકારદાયક માનીએ છીએ કે અત્યારે હાલમાં એમને જે પદ પરથી ગેર કર્યા છે સારી વાત છે, પણ હજુ પણ જે સંડોવણી કરવા જે આખી જે તાર છે જે કૌભાંડના તાર છે જે કમલમ સુધી એને છે દિલ્હી સુધી પહોંચે છે કે ગુજરાતના વિધાનસભા સુધી પહોંચે છે એ આગામી દિવસમાં જોવાનું રહેશે. સરકાર યુવાનોને રોજગાર આપવાની વાત કરે અને દર વખતે આ કૌભાંડની વાતો ના આવે એવી આપણે સરકારથી અપેક્ષા રાખીએ. ચોક્કસ. હિરેનભાઈ, અન્ય સભ્યોના પણ રાજીનામા, એટલે કે ક્યાંક હવે અન્ય સભ્યોની પણ ક્યાંક ભૂમિકા શંકાસ્પદ રીતે જોવાઈ રહી છે? હવે કૌભાંડના તાર કમલમ થી વિધાનસભા સુધી છે, ગામ થી લઈને ગાંધીનગર શહેર થી સચિવાલય સુધીમાં કૌભાંડના ફાઈબર ઓપ્ટિક્સ લાગેલા છે. કોંગ્રેસ પક્ષ હંમેશા કહેતું આવ્યું છે કે જો ખરેખર સરકારની નીતિ અને નિયત સાફ હોય તો પહેલી બીજી ત્રીજી ની આ 12મી વખત પેપર ખૂટ્યું છે, હજુ સુધી પણ એવું એક પણ મોટો ચમરમંદી જે દર વખતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રવક્તા સંતરી મંત્રી આવીને ડિબેટોમાં કહેતા હોય છે કે આપણે કોઈ ચમરમંદીને છોડી દેવામાં નહીં આવે, પણ હજુ સુધી એક પણ ચમરમંદી આપણા હાથે લાગ્યો નથી, એ સ્પષ્ટ બતાવે છે કે સરકારની નિયત અને નીતિ એ ખોટી છે. ચોક્કસ. હિરેનભાઈ મંતવ્યની સાથે વાતચીત કરી
આપનો પ્રતિભાવ જણાવ્યો, આભાર આપનો. તો વિદ્યાર્થીઓની માંગ આગળ સરકાર આખરે ઝૂકી છે. બોર્ડની પુનઃરચનાને બહાને બોર્ડના અનેક સભ્યોના રાજીનામા લઈ લેવાયા છે. અસિત વરાનું રાજીનામું, આઈકે જાડેજા, બળવંતસિંહ રાજપૂત, તમામ સભ્યોની ભૂમિકા ક્યાંક શંકાસ્પદ રીતે જોવાઈ રહી હતી. જ્યારથી પેપર લીક કાંડ મામલો ગેરરીતિ સામે આવી હતી ત્યારથી વિદ્યાર્થીઓની માંગ હતી અસિત વરા રાજીનામું આપે. સોશિયલ મીડિયા ઉપર પણ વિદ્યાર્થીઓનો રોષ હતો, તે ભારોભાર ભભૂકી રહ્યો હતો. વક્ત કરતા જો વફા, વક્ત કરતા જો વફા, આપ હમારે હોતે હમ ભી ઔરોં કી તરહ, હમ ભી ઔરોં કી તરહ આપકો પ્યારે હોતે. વક્ત કરતા જો વફા, અપની તકદીર મેં પહેલે હી સે કુછ તો ગમ હૈ, અપની તકદીર મેં પહેલે હી સે કુછ તો ગમ હૈ, ઓર કુછ આપકી ફિતરત મેં વફા ભી કમ હૈ. વરના જીતી હુઈ બાજી તો ના હારે હોતે, વક્ત કરતા જો વફા આપ હમારે હોતે, વક્ત કરતા જો વફા, વક્ત કરતા. તો વરા સાહેબ સંગીતના શોખીન પણ છે અને જે તેમના શબ્દો આ હવે સાંભળ્યા, ક્યાંક હવે વિદ્યાર્થીઓની પણ હાય હોય અને જે કર્યું હોય, જે કર્મ હોય તે ભોગવવા પણ પડે તેમ કહેવાય છે. અસિત વોરાનું રાજીનામું આખરે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદ પરથી ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો. તે સમયે પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ હતી. તે સમયે પણ તેમણે એક જ વાતનું રટણ કર્યું હતું કે હું રાજીનામું નહીં આપું. વિદ્યાર્થીઓની માંગણી હતી, વિપક્ષની માંગ હતી, તેમની સામે પુરાવા ન હતા. પરંતુ જેમ હવે પરીક્ષા નજીક આવી રહી છે, માર્ચ મહિનામાં હવે ફરીથી પરીક્ષા લેવાનાર છે, ત્યારે વિદ્યાર્થીઓની જે માંગ હતી તેની આગળ આખરે સરકાર ઝૂકી છે. અને સરકાર પણ હવે ઈચ્છી રહી છે કે ફરીવાર જ્યારે પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે તટસ્થ રીતે લેવામાં આવે અને હવે ફરીથી કોઈ નવી ગેરરીતિનો મામલો છે તે સામે ન આવે. બોર્ડની પુનઃરચનાના બહાને રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આઈકે જાડેજા, બળવંતસિંહ રાજપૂત, હંસરાજ ગજેરા, મુળુભાઈ બેરા આ તમામના રાજીનામા લેવાયા છે. 1 લાખની પરીક્ષા માર્ચ મહિનામાં છે અને આ પહેલા વિદ્યાર્થીઓની જે માંગ હતી, વિપક્ષની જે માંગ હતી, તે તમામની માંગ સામે હવે આખરે ઝૂકવું પડ્યું છે. મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ તેમનું રાજીનામું, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદ પરથી અસિત વરાએ રાજીનામું આપી દીધું છે. તેમની સાથે બોર્ડના અન્ય સભ્યો હતા, તેમણે પણ રાજીનામા આપ્યા છે. મુખ્યમંત્રી તો વરિષ્ઠ પત્રકાર જયવંતભાઈ પંડ્યા પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. જયવંતભાઈ, વિદ્યાર્થીઓની માંગ હતી અસિત વરા રાજીનામું આપે, વારંવાર ગેરરીતિના મામલા સામે આવ્યા હતા અને વિદ્યાર્થીઓ પણ આખરે કે હવે ફરીવાર ગેરરીતિ ન થવી જોઈએ, અસિત વરા સૌપ્રથમ રાજીનામું આપી દે અને સરકારે પણ હવે જે પગલું લીધું છે આખરે આ માંગણી સામે ઝૂકી છે,
કયા પ્રકારે આપ જુઓ છો સરકારના આ નિર્ણયને? એવું લાગે છે કે સરકારને અંતે લોક લાગણી અને મીડિયાનું દબાણ, એટલે કે મીડિયામાં જે રીતે આ પ્રશ્નને ઉછાળવામાં આવ્યો હતો, એટલે કે યોગ્ય રીતે એની રજૂઆત થઈ હતી, એના પગલે સરકારને પણ લાગ્યું છે કે આ પ્રશ્નને હવે હાથમાં લેવો જોઈએ. એટલે અસિત વોરા છે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળ્યા હતા, પછી એવું લાગ્યું હતું કે કંઈક સમાધાન થઈ ગયું છે કે ગમે તેમ, પરંતુ આજે જે રીતે રાજીનામું આવ્યું છે એવું જોતા લાગે છે કે સરકારને અથવા તો ભાજપને ચૂંટણીની વધારે ચિંતા હોય તેવું લાગે છે. ચોક્કસથી જયવંતભાઈ, તે એક બાબત પણ ક્યાંક ઉડીને આંખે વળગે તેવી છે, બોર્ડના અન્ય સભ્યો છે તેમના પણ રાજીનામા, એટલે કે ક્યાંક શંકાસ્પદ ભૂમિકા હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે ક્યાંક, કે હજુ પણ કોઈ નવી પોલ છે તે સામે ન આવી જાય કોઈ. હા, એટલે હવે ધ્યાન રાખવું પડશે સરકારે પણ અને જે કોઈ એવા જે બોર્ડ છે બધામાં, કારણ કે આ પ્રકારનું ઘણી વાર બન્યું છે, લગભગ 7-8 વાર બન્યું છે મારા ખ્યાલ પ્રમાણે, અને યુવાનો સાથે એની કારકિર્દી, એ લોકો જે તૈયારી કરતા હોય અને ખૂબ આશા સાથે બહારગામથી પણ આવતા હોય, ત્યારે આ પ્રકારની સેટ પણ ચલાવી ન લેવાય, બેદરકારી પણ ન ચલાવી લેવાય, ગુનાહિત બેદરકારી પણ ન ચલાવી લેવાય. ચોક્કસ. જયવંતભાઈ, આભાર મંત્રીની સાથે વાતચીત કરી તે બદલ આપનો. 20 માર્ચે હેડ ક્લાર્કની પરીક્ષા, આખરે જે માંગણી હતી ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો, પરંતુ વિલંબ થયું, ભલે મોડું થયું, પરંતુ આખરે સરકારે આ નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની જે માંગણી હતી, અસિત વોરા છે તેઓ રાજીનામું આપે તે માંગણી સામે હવે આખરે બોર્ડના અન્ય સભ્યો પણ છે, બોર્ડની પુનઃરચનાને વહાને રાજીનામું આખરે સરકારે અસિત વોરાને હટાવી દીધા છે. ભાજપ સહપ્રવક્તા ઋત્વિજભાઈ પટેલ અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે. ઋત્વિજભાઈ, સરકારનું આ નિર્ણય આખરે આટલો વિલંબ કેમ થયો? આખરે ગેરરીતિનો મામલો ડિસેમ્બર મહિનામાં સામે આવ્યો હતો, વિદ્યાર્થીઓની માંગ હતી, વિપક્ષની માંગ હતી, પરંતુ આ વિલંબ, પરીક્ષા નજીક આવી રહી છે તે, કે આખરે શું કોઈ દબાણ છે વિપક્ષનું આખરે આ નિર્ણય લેવામાં આવ્યો, કયા પ્રકારે જુઓ છો આપ? કોઈનું દબાણ પણ નથી જી. અમે તમામ બોર્ડ નિગમના ચેરમેન અને ડિરેક્ટરશ્રીઓની પુનઃરચનાની દિશામાં કામ કરી રહ્યા છીએ, અને કામકાજના ભાગરૂપે થોડા સમય પહેલા કેટલાક ચેરમેનશ્રીઓના રાજીનામા લેવાયા હતા અને આજે બીજા બાકીના ચેરમેનશ્રીઓના રાજીનામા લેવાયા છે. એટલે આ અમારી જે સહજ પ્રક્રિયા છે એના ભાગરૂપે રાજીનામા લેવાયા છે. નવા કાર્યકર્તાઓને સ્થાન મળે એ હેતુથી આ રાજીનામા લેવાયા છે. એને કોઈ પેપર લીક કાંડ સાથે જોડવાનો કોઈ અહીંયા અર્થ નથી, કેમ કે પેપર લીક કાંડમાં જે કોઈ પણ સંડોવાયેલા હતા એમને કડકમાં કડક સજા થાય એના માટે ગુજરાત સરકારે પ્રોએક્ટિવ થઈને પગલા લીધા છે. 14 જેટલા લોકોની ધરપકડ થઈ છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને જે આ લાખો યુવાનોના ભવિષ્ય સાથે જે 14 લોકોએ ચેડા કર્યા છે એને સજા અપાવવા માટે ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે. એટલે આજના રાજીનામાને આ વિવાદ સાથે જોડવો એ મારા ખ્યાલથી ભૂલ ભરેલું છે. જી ચોક્કસ. એ ઋત્વિજભાઈ આભાર મંતવ્યની સાથે વાતચીત કરી.